गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप यूनिट वन रीड टू द वाइल्ड सेवियर नो पार्ट थ्री जोईशू। पार्ट टू में आप जु कि कई रीते मादा हिमचित्ता पोताना बाळकों ने बचावा माटे वरु पर अटैक करे छे अने बन्ने गुलाटी मारता मारता सांकड़ी खीड में पड़े छे त्यां सुधी गबड़ता रहे छे। हवे आगळ जोईए के शू थाय छे, कई रीते मादा चित्ता वरुनी सामे लड़त आपे छे। अलीभाई कंटीन्यू, अलीभाई बोलता रहा। द मैसिव बियर, पेलू कदावर रीछ, मैसिव बियर एटले के कदावर मोटू रीछ, थ्री टाइम्स द साइज ऑफ द मधर लेपर्ड, जे माता चित्ता करता त्रण गणु मोटू हतु। जुओ, छता पण ज्यारे मादा चित्ता वरु पर कूदे छे ત્યારે વરુ પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે, આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા। તો વિચારો કે માદા ચિત્તા પોતાના બાળકોની સિક્યોરિટી સલામતી માટે કેટલી પઝેસિવ છે કે એ પોતાના કરતાં ત્રણ ગણા મોટા વરુને પણ પાડી નાખે છે। ધ મધર લેપર્ડ સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ, ત્રણ ગણું મોટું હતું તેના પાછળના પગ ઉપર એ ઊભું થઈ ગયું। હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ, તેણે તેના મજબૂત અને તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા। સ્ટ્રોંગ એન્ડ શાર્પ નેલ્સ, એના જે પંજા જે છે એ પંજાની અંદર મજબૂત અને તીક્ષ્ણ, નેલ્સ એટલે નહોર નખવાળા પંજા જે છે એને એણે ફેલાવ્યા, સાને માટે એના બચાવ કરવા માટે। હી સોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ, તેના દાંત બતાવ્યા અને ઘુરખ્યા કરવા લાગ્યું। જ્યારે માદા ચિત્તા તેના પર અટેક કરે છે ત્યારે વરુ શું કરે છે કે એનાથી ત્રણ ગણું મોટું છે પોતાના પાછળના પગ પર ઊભું થઈ ગયું, તેના મજબૂત અને તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા, તેને દાંત બતાવ્યા અને ઘુરખવા કરવા લાગ્યું કે જેથી માદા ચિત્તા ડરીને ત્યાંથી ભાગી જાય। ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ, પરંતુ માદા ચિત્તાએ તેના તરફ જોયું ફોર અ સેકન્ડ, એક સેકન્ડ માટે, સ્નેર્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક બિયર, ગુસ્સાથી બૂમ પાડી, ત્રાડ પાડી અને એક જ કૂદકામાં કાળા કદાવર મોટા રીંછને ભોંય ભેગું કરી નાખ્યું। જુઓ કેટલી પાવરફુલ છે કે એના કરતાં ત્રણ ગણા મોટા જંગલી પ્રાણીને એ સામનો કરે છે અને એને ભોંય ભેગું કરી નાખ્યું એટલે કે એને પાડી નાખ્યું। ધ હોલ વેલી ઇકોઇડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર બેટલ, વેલી એટલે ખીણ, ઇકો એટલે તેમનો પડઘાનો અવાજ અને બેટલ એટલે યુદ્ધ, તેમની લડાઈના પડઘા સમગ્ર ખીણમાં સંભળાતા હતા। જ્યારે બંને લડત કરી રહી છે ત્યારે બંનેના ઘુરકવાનો અવાજ શાંત ખીણની અંદરથી પડઘા રૂપે આવતો હતો। ધ સ્નો લેપર્ડ વોઝ સ્વીપ્ટ એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, માદા ચિત્તા સ્ફૂર્તિલી હતી તેથી રીંછની કાળી રૂવાટીવાળા ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદી જતી હતી। ટ્યોરિંગ અવે બિગ પીસીસ ઓફ ધ બ્લેક ફરી સ્કીન, તેની કાળી ચામડી, બિગ પીસીસ એટલે મોટા ટુકડા અને ટ્યોરિંગ એટલે ચામડીને ચીરી નાખવી, ઓફ ધ બિયર, શું કરતી હતી, રીંછની કાળી રૂવાટીવાળી જે ચામડી હતી તેને મોટા ચીરા કરતી આમથી તેમ કૂદે જતી હતી, એટલે માદા ચિત્તા એટલી સ્ફૂર્તિલી હતી। ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એટલે સ્ફૂર્તિલી, અને જમ્પડ એટલે કૂદવું આમથી તેમ, કોના ઉપર, વરુ પર, અને વરુ પર કૂદીને એની કાળી રૂવાટી જે હતી એ ચામડી ઉપર પોતાના પંજાથી ચીરા કરતી હતી। ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ, ભારે શરીરવાળું અને શિથિલ રીંછ ફેલ્ડ એટલે નિષ્ફળ ગયું, ટુ ઇન્જર્ડ હિઝ ઓપોનન્ટ, પોતાના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું, એટલે કે રીંછને એ એક પણ ચાન્સ નથી આપતી કે રીંછ સામે એટેક કરીને માદા ચિત્તાને કંઈક ખલેલ પહોંચાડી શકે કે કંઈક નુકસાન પહોંચાડી શકે। માદા ચિત્તા એક પછી એક રીંછ ઉપર એવો એટેક કરે છે કે એને
પોતાને બચાવવું મુશ્કેલ થઈ પડ્યું છે તો એ માદા ચિત્તા ઉપર સામે એટેક કરી શકે એ તો વાત જ વિચારવાની નહીં. આગળ જોઈએ શું થાય છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. લગભગ આ લડાઈ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછને ઠેક ઠેકાણેથી લોહી નીકળી રહ્યું હતું. વેન એવર ધ લેપર્ડ અટેક. જ્યાં જ્યાં પણ માદા ચિત્તા તેના પર હુમલો કરતી હતી એના લોહી લુહાણ કરી નાખ્યું. ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પાઉઝ ટુ પ્રોટેક્ટ હિઝ વિસેજ. અને તેનું મોં બચાવવા માટે રીંછ પોતાના વિશાળ પંજા ઉપર આગળ ધરતો. અહીંયા છે હ્યુજ પાઉઝ એટલે પોતાની જાતને બચાવવા માટે પોતાના પંજા પોતાના ચહેરા ઉપર મૂકી દે છે. કારણ કે માદા ચિત્તાએ તેના આખા શરીરને ઘાયલ કરી નાખ્યું છે, લોહી લુહાણ કરી નાખ્યું છે, બધી ચામડી ખદોડી કાઢી છે. એટલે હવે એ સામે માદા ચિત્તાની ઉપર પ્રહાર કરવાને બદલે પોતાની જાતને બચાવવા માટે પોતાના વિશાળ પંજા આગળ ધરીને રક્ષણ મેળવવાની કોશિશ કરે છે. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. અને એવી પરિસ્થિતિ આવી કે હવે વરુ પોતાની જાતને બચાવવા માટે ટુ એસ્કેપ એટલે કે ત્યાંથી ભાગી છૂટવાની કોશિશ કરી રહ્યું હતું. ધે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર અન્ટિલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ અ હ્યુજ માઉન્ટેન. બંને વિશાળ પર્વતની પેલી પાર દેખાતા બંધ ના થયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા ગયા. વરુ પોતાનું જીવ બચાવવા ખીરમાંથી આગળ ધસતું ગયું અને માદા ચિત્તા એનો પીછો કરે છે. અને બંને જણ આગળ ને આગળ જતા રહ્યા કે જ્યાં સુધી માઉન્ટેનની પાછળથી દેખાતા બંધ થઈ ગયા. આઈ કુડ નોટ સીન ધેમ ફોર અ વાઇલ. હું તેમને થોડી ક્ષણ સુધી જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ એન્ડ સ્નેર. પણ હું તેમના ત્રાડ અને ઘુરકવાનો અવાજ, તેમની બૂમો અને ઘુરકવાનો અવાજ સાંભળી શકતા હતા. જતા જતા આગળ નીકળી ગયા જેથી હવે અલીભાઈ તેમને જોઈ શકતા નથી. માત્ર તેમની બૂમો અને તેમના ઘુરકવાનો અવાજ તેઓ સાંભળે છે. આ ખીણ છે જુઓ પર્વતોની વચ્ચે, અને બંને એમાંથી ડિસઅપિયર થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ફરીથી આખી વેલી એટલે કે ખીણ કેવી થઈ ગઈ, શાંત અને નીરવ થઈ ગઈ. ધ મધર રીએપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કપ્સ. માદા ફરી દેખાય અને તેના બચ્ચા પાસે દોડી ગઈ. સી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ રિપીટેડલી ટુ એન્શ્યોર ધેટ ધે વર નોટ હર્ટ બાય ધ બિયર. સી સ્મેલ્ટ, તમને ખબર છે પ્રાણીઓ પોતાના બાળકને લાડ બતાવવા માટે તેઓ સૂંઘે અને ચાટે છે, તેમ વારંવાર અહીંયા માદા ચિત્તા આવીને પોતાના બાળકોને સૂંઘવા અને લિક્ડ એટલે ચાટવા લાગી. રિપીટેડલી એટલે વારંવાર, ટુ એન્શ્યોર દેટ, ખાતરી આપવા માટે કે દે વેર નોટ હર્ટ બાય ધ બિયર. કે માદા ચિત્તા પોતાના બાળકોને ખાતરી આપવા માગે છે કે એને વરુથી કોઈ હાનિ પહોંચી નથી. ધ થ્રી ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન. ત્રણે ત્રણ પછી પર્વત પર ચડ્યા એન્ડ ડિસઅપિયર્ડ, અને અદૃશ્ય થઈ ગયા. એટલે માદા ચિત્તાએ પોતાના બાળકોને રાઈટ ટાઈમ પર આવીને બચાવી લીધા અને વરુને એટલી ખરાબ રીતે ઘાયલ કર્યો કે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યો, પોતાની જાતને બચાવીને ભાગ્યો. અને એને એક ચાન્સ પણ નહીં આપ્યો કે માદા ચિત્તા ઉપર કોઈ પણ જાતનો પ્રહાર કરી શકે, બલ્કે એવી પરિસ્થિતિ ઊભી કરી કે એણે પોતાની જાતને બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું. એ સ્લાઇડમાં તમે પિક્ચર જોઈ શકો છો. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સેડ નીલમ. નીલમ કહે છે કે તમને કદાચ આ જોઈને ઘણી રાહત થઈ ગઈ હશે. ક્વાઇટ, બિલકુલ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. આ જ પરિસ્થિતિની અંદર હું થોડી વાર પડી રહ્યો. કઈ પરિસ્થિતિમાં? પેટથી આડોટીને જમીન પર સૂઈ ગયા છે અલીભાઈ. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ ફોરેસ્ટ વેવિંગ ધેર ટેલ્સ. અને આ ચિત્તા પરિવારને જંગલમાં પોતાની પૂંછડી હલાવતા હલાવતા અદૃશ્ય થતાં હું નિહાળી રહ્યો. ત્રણે ત્રણ માતા અને તેના બાળકો પૂંછડી હલાવતા હલાવતા પર્વત પરથી આગળ વધતા જંગલમાં અદૃશ્ય થઈ ગયા. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ વિસ્પર ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવીને તેમને અલવિદા કહ્યું.
बट वॉट हैपन टू द बियर बट वॉट हैपन टू द बियर आस्क्ड अर्जुन ईगरली. अर्जुन आतुरताथी पूछे छे कि पेला वरुण पछी शूँ थयुं. गॉड नोज, भगवान जाने. ऑल आई नो इज दैट द कमिंग ऑफ द बियर वॉज अ लकी थिंग फॉर मी बिकॉज इट रियली सेव्ड मी. मने खाली एटली खबर छे કે રીછના આવવાનું મારે માટે આશીર્વાદરૂપ નીવડ્યું કારણ કે તેનાથી મારો જીવ બચ્યો. અલીભાઈની નજર પહેલાં બે બાળકો પર હતી અને આજુબાજુ શોધતા હતા કે માતા ક્યાં છે, પણ એકચ્યુઅલી માતા ક્યાં હતા, અલીભાઈની ખૂબ નજીક હતી. એટલે અલીભાઈ તે દિવસે માદા ચિત્તાનું લંચ બની જ જાત. પણ શું થયું, રાઈટ ટાઈમ ઉપર વરુ આવે છે અને પેલા બાળકો પર એટેક કરે છે, એટલે માદા ચિત્તા પોતાના બાળકોને બચાવવા માટે અલીભાઈની ખૂબ નજીકથી પસાર થાય છે, પણ તેનું ધ્યાન અલીભાઈ પર કેન્દ્રિત થતું નથી કારણ કે સામે એને એના બચ્ચાઓને બચાવવા જવાનું હોય છે. તેથી અલીભાઈનું જીવન બચી ગયું એટલે ગોડનો આભાર વ્યક્ત કરે છે. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું ભગવાનને મારો અને બાળકોને બચાવવા માટે તેમનો બાળ માન્યો. માતા વરુ સાથે ફાઇટ કરીને જીતે છે એટલે બાળકોનું જીવન પણ બચ્યું અને રાઈટ ટાઈમ પર વરુની એન્ટ્રી પડી એટલે અલીભાઈનું પણ જીવન બચ્યું. એટલે અલીભાઈ આ સ્ટોરી જ્યારે રામસિંહના ફેમિલીને કહે છે ત્યારે ખૂબ રસથી બધા સાંભળે છે અને તેઓ એન્જોય કરે છે. આ લેસન આપણો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. અહીંયા એક કોટેશન આપ્યું છે, બદલ જાતી હૈ કિસ્મત ભી દુઆ સે નહીં માયુસ મેં અપને ખુદાશ. જો કિસ્મતમાં બચવાનું હોય તો ખુદા ગમે તે રીતે આપણને મદદ કરે છે. નહીં તો તે દિવસે અલીભાઈ માદા ચિત્તા દ્વારા શિકાર બની જાત અને એમનું લંચ બની ગયું હોત. પણ ઉપરવાળાની મરજી છે બચાવવાની, તો રાઈટ ટાઈમ પર એ વરુની એન્ટ્રી આપીને અલીભાઈને પણ અને બાળકોને પણ બચાવે છે. થેન્ક યુ. આ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો વરુ બે બાળકો કેવી રીતે એન્જોયિંગ કરી રહ્યા છે.